પ્રેરણા પુષ્પકળીમાં આપનું ફરી એક વખત સ્વાગત છે મિત્રો જિંદગી અને કબડ્ડીની રમત કંઈક સરખી છે સફળતાની રેખાને સ્પર્શ કરવા જઈએ ત્યાં ઘણા બધા લોકો પગ ખેંચવા માટે તૈયાર જ હોય આવી એક વાત કરીશું એક સ્કૂલના રમતના મેદાનમાં નાના નાના બાળકો રમી રહ્યા છે એક નાનકડું બાળક હિંચકા ઉપર બેસી જાય છે પણ હિંચકા ઉપરથી તેના પગ જમીનને સ્પર્શતા ન હોવાના કારણે તે બાળક હિંચકી શકતું નથી અને બાળકની મૂંઝવણ છે કે એ સીટ ઉપરથી નીચે જાય તો એની જગ્યા બીજો કોઈ પણ બાળક લઈ શકે એટલે મૂંઝવણમાં બેઠેલું બાળક વિચારે છે હવે શું કરવું એવામાં ત્યાંથી તેમના ટીચર પસાર થાય છે અને આ બાળકની મૂંઝવણને કડી જતા એ ટીચર એ બાળકને નાનકડો હળવો ધક્કો મારે છે એક નાનકડા હળવા ધક્કાથી જે બાળક મૂંઝવણમાં હતું જે બાળક મુશ્કેલીમાં હતું એ બાળકને ધક્કાથી પ્રેશરથી હિંચકો સરસ રીતે ચાલે છે અને બાળકની ખુશીમાં બમણો વધારો થાય છે મિત્રો એક નાનકડા ધક્કાથી જે બાળકના પગ સ્પર્શતા નહોતા તે બાળક હાથની તાકાતથી રસ્સીને ખૂબ મજબૂત રીતે દબાવી અને વધુ સારી રીતે હિંચકી શકે છે આવી જ રીતે આપણી આજુબાજુ ઘરમાં સ્કૂલમાં નાના બાળકો હોય છે જેને કંઈક આવી નાની સમસ્યા છે આ સમસ્યાને મોટી ન કરતાં આવા બાળકોને મોટિવેશન એટલે કે ધક્કો મારી આગળ વધારવાનો પ્રયત્ન કરીએ આપની એક નાનકડી પ્રેરણાથી આપના નાનકડા ધક્કાથી પ્રશંસાથી અને પ્રોત્સાહનથી તે બાળક ધાર્યા કરતાં પણ વધુ સારું પરિણામ લાવી શકે છે તો મિત્રો ખાસ મા બાપ તરીકે અને શિક્ષક મિત્રોએ પોતાના સ્ટુડન્ટને આવા નાના મોટા ધક્કા આપી અને તેની પાસે ધાર્યા કરતાં પણ વધારે સારું પરિણામ લેવા માટે સતત મોટિવેશન પ્રેરણા કે પ્રોત્સાહન આપવું જરૂરી છે